Hello everyone, welcome to Star Education YouTube channel. Star Education YouTube channel માં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડિયો છે એમાં આપણે ચર્ચા કરશું 30 માર્ચના તમામ મહત્વના કરંટ અફેર વિશે. ડેઈલી માત્ર 10 મિનિટની અંદર દિવસના જે પણ કયા ગતિના કરંટ અફેર હોય છે, જે તમારી પરીક્ષા માટે મહત્વપૂર્ણ હોય છે, તમામ કરંટ અફેર માત્ર 10 મિનિટની અંદર સ્ટડી કરી લઈએ છીએ. તો આ વિડિયો જીપીએસસી અને કોડ સેવાની તમામ પરીક્ષાઓમાં ઉપયોગી બનશે. વિડીયો સારો લાગે, મજા આવે તો લાઇક કરતા રહેજો, શેર કરજો આપના મિત્રો સાથે, અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ સિમ્બોલ જરૂર દબાવજો જેથી આવનાર વિડીયો નોટિફિકેશન મળતી રહે. સ્ટાર એજ્યુકેશનની ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો. માત્ર સ્ટાર રેડિયો લખી ટેલિગ્રામમાં સર્ચ કરજો. આ પ્રકારે ટેલિગ્રામ ચેનલ અવેલેબલ થઈ જશે. બાકી વોટ્સએપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, અને ટેલિગ્રામ ચેનલમાં હમણાંથી હું ક્વિઝ પણ મૂકું છું. તમે આન્સર આપશો એટલે તમને તમારો આન્સર જો ખોટો હશે તો તમારા આન્સર સામે રેડ આવશે, અને બાકીનો સાચો આન્સર છે એમાં ગ્રીન માર્ક આવી જશે. બરાબર, તો એ પ્રકારના ક્વિઝ પણ ટેલિગ્રામની અંદર અત્યારે પબ્લિશ કરું છું, તો જરૂરથી જોઈન કરજો ટેલિગ્રામ ચેનલ. શરૂ કરીએ આજના 30 માર્ચના કરંટ અફેરનો વિડીયો. વિડીયોની પીડીએફ માયજીઓટીકેરી.com વેબસાઇટમાંથી ડાઉનલોડ કરી શકો છો. 28 માર્ચ સુધીની પીડીએફ છે, હાલમાં અવેલેબલ છે. બાકીની વિડીયો જ્યારે પણ અવેલેબલ થશે વિડીયોમાં જણાવી દઈશ. અને ઈ મેગેઝિન છે એનો સેટ નંબર 12 અવેલેબલ થઈ ચૂકેલો છે, તો ડિસ્ક્રિપ્શનમાં ઈ મેગેઝિનની લિંક પણ આપેલી છે, ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો. શરૂ કરીએ હવે આજનો સૌથી પહેલો પ્રશ્ન. તાજેતરમાં માયલેબ ડિસ્કવરી દ્વારા કોરોના વાયરસ માટે એક ટેસ્ટ કિટ તૈયાર કરવામાં આવી છે. આ ટેસ્ટ કિટ છે એનાથી કુલ કેટલા વ્યક્તિનો ટેસ્ટ કરી શકાય છે? તો તાજેતરમાં જ માયલેબ ડિસ્કવરી છે, બરાબર, એણે એક ટેસ્ટ કિટ બનાવી છે, તૈયાર કરી છે. આ ટેસ્ટ કિટની મદદથી 100 વ્યક્તિનો ટેસ્ટ કરી છે. એક ટેસ્ટ કિટની મદદથી કેટલા વ્યક્તિનો ટેસ્ટ કરી શકાય? 100 વ્યક્તિનો. અગાઉ પણ આપણે ચર્ચા કરેલી હતી, પણ શા માટે અત્યારે આપણે પાછા ફરી વખત ચર્ચા કરી રહ્યા છે? તો અત્યારે છે ઓફિશિયલી એમણે આ ટેસ્ટ કિટની કિંમત બહાર પાડી છે. અગાઉ મેં તમને 80,000 કીધી હતી, પરંતુ 80,000 નથી આ ટેસ્ટ કિટની કિંમત. બરાબર, આ ટેસ્ટ કિટની કિંમત માત્ર ને માત્ર 1200 રૂપિયા રાખવામાં આવી છે માયલેબ ડિસ્કવરી દ્વારા. બરાબર, અને ખાસ મહત્ત્વની બાબત કહું તો આ ટેસ્ટ કિટ બનાવવામાં સૌથી મહત્ત્વનો ફાળો એક મહિલાનો છે, જેમનું નામ છે મિનલ દાખવે ભોસલે. મિનલ દાખવે ભોસલે એમણે આ ટેસ્ટ કિટમાં સૌથી મોટો મહત્ત્વનો ફાળો આપેલો છે, અને પુણેના વાયરોલોજીસ્ટ છે. બરાબર, અને આ ટેસ્ટ કિટ જે લેબોરેટરી બનાવેલી છે એ પણ કયા રાજ્યની છે? મહારાષ્ટ્રની છે. અને આ ટેસ્ટ કિટની ખાસિયત એ છે કે માત્ર ને માત્ર 2.5 કલાકની અંદર રિપોર્ટ આવી જશે. કેટલી કલાકની અંદર? 2.5 કલાકની અંદર રિપોર્ટ આવી જશે. અને ટેસ્ટ કિટની કિંમત 1200 છે. બાકી વિદેશની જે આપણે કિટ મંગાવીએ છીએ એની કિંમત સરકારે મહત્તમ કેટલી રાખવાની કીધી છે? અત્યારે 4500 રૂપિયા રાખવાની કીધી છે. પ્રાઇવેટ લેબોરેટરીને જે પણ કંઈ કોરોનાના ટેસ્ટ થાય છે એની મહત્તમ કિંમત કેટલી રાખવાની કીધી છે? 4500 રૂપિયા. અત્યારે આ જે ટેસ્ટ કિટ છે, બરાબર, એ કઈ કઈ જગ્યાએ પહોંચેલી છે, કયા કયા શહેરોમાં આપવામાં આવેલી છે? સ્વદેશી ટેસ્ટ કિટ છે. પુણે, મુંબઈ, દિલ્હી, ગોવા અને બેંગ્લોર, આ 5 સિટીની અંદર અત્યારે આ 150 જેટલી કિટ છે અત્યારે પહોંચાડવામાં આવી છે. નેક્સ્ટ વાત કરીએ તો તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એમણે આ કોરોના વાયરસ મહામારી સામે લડવા પીએમ કેર્સ ફંડ એમાં ડોનેશન કરવાની જાહેરાત કરી છે. ટ્વિટરના માધ્યમથી આ જાહેરાત કરી હતી. તો આ પીએમ કેર્સમાં સીનો અર્થ શું થાય છે? પીએમ કેર્સ આખું નામ તમારે યાદ રાખવાનું જ છે, પરંતુ અત્યારે મેં તમને એવું પૂછેલું છે કે સીનો અર્થ શું થાય છે. એવી રીતે ક્વેશ્ચન ગમે રીતે બને, એનો અર્થ શું થાય, આરનો અર્થ શું થાય, તો ક્વેશ્ચન બનાવાય તો ઘણા બધા આમાંથી બની શકે. સીનો અર્થ શું થાય છે? સિટીઝન. તો ઓપ્શન સી આપણો આન્સર છે. બરાબર, એક ઓપ્શન કોરોના 100% આપશે. જ્યારે આવો પ્રશ્ન પૂછશે ને ત્યારે 100% એક ઓપ્શન કોરોના જરૂર આપશે. તો તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કોરોના વાયરસ સામે આ પીએમ કેર ફંડ્સમાં ડોનેશન માટે જાહેરાત કરી છે. અને પૂરું નામ ખાસ યાદ રાખજો, પૂરું નામ શું છે? પ્રાઇમ મિનિસ્ટર સિટીઝન આસિસ્ટન્સ એન્ડ રિલીફ ઇન ઇમરજન્સી સિચ્યુએશન ફંડ. અગેન રિપીટ કરું છું, પ્રાઇમ મિનિસ્ટર સિટીઝન આસિસ્ટન્સ એન્ડ રિલીફ ઇન ઇમરજન્સી સિચ્યુએશન્સ ફંડ. આ ફંડનો ઉપયોગ છે અમુક એવી ઇમરજન્સી પરિસ્થિતિઓમાં ઉપયોગ કરવામાં આવશે. કદાચ માની લો કે આપણા ભારતની અંદર કોરોના કેસ બહુ વધે નહીં, બરાબર, તો આ જે ફંડમાં જે અત્યારે પૈસા વધશે, બરાબર, એનો બીજી કોઈક આવી
મહામારીના સમયમાં અથવા તો સંકટના સમયમાં આ ફંડનો ઉપયોગ કરવામાં આવશે. બીજી વાત કરું તો અત્યાર સુધીમાં આમાં અક્ષય કુમાર પહેલો એવો અભિનેતા છે કે જેમણે સૌ પ્રથમ આ ફંડમાં, માત્ર અભિનેતા જ નહીં પરંતુ સૌથી પહેલું જો આમાં આ ફંડમાં ડોનેશન કર્યું હોય, બરાબર, પીએમ કેર્સ ફંડમાં સૌથી પહેલું ડોનેશન આવ્યું હોય તો અક્ષય કુમારનું, અને 25 કરોડ રૂપિયાની રકમ આપી છે. એક સિંગલ ઇન્ડિવિજ્યુઅલ માટે બહુ હાઇએસ્ટ રકમ કહેવાય આ, તો 25 કરોડ રૂપિયાનું દાન આપેલું છે અક્ષય કુમારે, બરાબર. તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ જાહેરાત કરેલી હતી ટ્વિટરના માધ્યમથી, અને જરૂરિયાતમંદ લોકો છે કોરોના વાયરસથી જે પ્રભાવિત છે એમને મદદ પહોંચાડવાનું માધ્યમ બનશે એવું પણ એમણે જણાવેલું. તો અત્યાર સુધીનું ડોનેશન તમે જોઈ શકો છો, સૌથી પહેલું કરેલું અક્ષય કુમારે, અને અત્યાર સુધીનું સૌથી વધુ હોય તો કોનું છે, ટાટા ગ્રુપનું, બરાબર. અને આ બાકીની બધી જે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એમનું ઓફિશિયલ ટ્વીટ છે. નેક્સ્ટ વાત કરીએ તાજેતરમાં MSES 4028 આ કયા અનાજની ફોર્ટિફાઈડ જાત છે. MSES 4028 એ ઘઉંની ફોર્ટિફાઈડ જાત છે, તો ઓપ્શન સી આપણો આન્સર છે. ઘઉંની નવી ફોર્ટિફાઈડ જાત છે તાજેતરમાં વિકસાવવામાં આવી છે, બરાબર. કયા રાજ્યના વૈજ્ઞાનિકો દ્વારા આ નવી ફોર્ટિફાઈડ જાત વિકસાવવામાં આવી છે, તો જવાબ આવશે મહારાષ્ટ્ર, બરાબર. આ ઘઉંની નવી ફોર્ટિફાઈડ જાત છે મહારાષ્ટ્રના વૈજ્ઞાનિકોએ વિકસાવી છે. નામ છે MSES 4028, અને આ ઘઉં છે, બરાબર, એ 102 દિવસમાં તૈયાર થઈ જાય છે, બરાબર. કેટલા દિવસમાં? 102 દિવસમાં આ ફસલ તૈયાર થઈ જાય. હવે ફોર્ટિફાઈડ શું કહેવાય? નેચરલી જે પણ કાંઈ, આ ફોર્ટિફાઈડ શબ્દનો અર્થ પણ સમજી લો, નેચરલી જે પણ કાંઈ આપણને વિટામિન્સ પ્રોટીન્સ જે મળતા હોય ઘઉંમાંથી, એના કરતાં થોડુંક વધારે ઉમેરવામાં આવે એમાં, બરાબર. તો એ પ્રકારનું જે છે એને ફોર્ટિફાઈડ કહેવાય, બરાબર. માની લો કે એમાં ઝીંકનું પ્રમાણ ઉમેરવામાં આવે, આયર્નનું પ્રમાણ ઉમેરવામાં આવે, બરાબર, પ્રોટીનનું પ્રમાણ વધારે ઉમેરવામાં આવે, બરાબર. તો એ પ્રકારની જે ફસલ પછી તૈયાર થાય છે એને કહેવાય ફોર્ટિફાઈડ, બરાબર. તો આ ઘઉં છે, બરાબર, એમાં કેટલા ટકા પ્રોટીન હશે? 14.7% પ્રોટીન હશે. ઝીંકનું પ્રમાણ 40.3 PPM હશે. આયર્નનું પ્રમાણ 46.1 PPM હશે. ઘઉં છે, ઘઉં કેવો પાક છે એવો પણ પ્રશ્ન ઘણી વખત પરીક્ષામાં આવી જ ગયો છે. તો ઘઉં છે એ રવિ પાક છે, બરાબર. ઘઉં કેવો પાક છે? રવિ પાક છે. ચલો, ડાંગર અને જુવાર આ બંને કેવા પ્રકારના પાક છે એનો જવાબ તમે મને કોમેન્ટમાં દેવાનો છે. ડાંગર અને જુવાર આ બંને કેવા પ્રકારના પાક છે એ તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે. તાજેતરમાં CBDTના નવા અધ્યક્ષ કોણ બન્યું? નવા અધ્યક્ષ નહીં પરંતુ નવા સભ્ય કોણ બન્યું છે? તો નવા સભ્ય બનેલા છે કુલ 2 વ્યક્તિ, SK ગુપ્તા અને KM પ્રસાદ. તો જવાબ આવશે આપણો એ અને બી બંને. આ બંને વ્યક્તિઓ તાજેતરમાં CBDTના સભ્ય બનેલા છે. તો પ્રશ્ન આવો આવી શકે, નીચેનામાંથી કોણ સભ્ય બનેલું છે? તો આવો ઓપ્શન પણ આપેલા હોય છે પરીક્ષાની અંદર કે એ અને બી બંને. તો એ જ રીતે પ્રશ્ન સેટ કરેલો છે, SK ગુપ્તા અને KM પ્રસાદ આ બંને તાજેતરમાં CBDTના નવા સદસ્ય બન્યા છે. CBDT એનું પૂરું નામ ખાસ યાદ રાખજો, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ પૂરું નામ છે. હાલમાં ચેરમેન છે પ્રમોદ ચંદ્ર મોદી, અને સ્થાપના થઈ હતી 1963માં. નવું મુખ્યમથક આવેલું છે નવી દિલ્હી ખાતે. તો આટલી વસ્તુ છે જે આમાંથી તમારા માટે મહત્ત્વની છે. હવે વાત કરીએ આજના ક્વિક ન્યૂઝની. સૌથી પહેલો પ્રશ્ન આજના ક્વિક ન્યૂઝમાં, SBIએ પોતાના વાર્ષિક પ્રોફિટ માંથી કેટલા ટકા હિસ્સો છે કોરોના વાયરસ મહામારી સામે લડવા માટે દાન કર્યો છે? તો કોરોના વાયરસ માટે SBIએ પોતાના વાર્ષિક પ્રોફિટમાંથી 0.25% ડોનેશન આપવાની જાહેરાત કરી છે. જેટલું પણ પ્રોફિટ થશે એનો 0.25% હિસ્સો છે, બરાબર, એ SBI કોને આપશે? કોરોના વાયરસના સામે લડવા માટે દાનમાં આપશે. તો નેક્સ્ટ વાત કરીએ તાજેતરમાં, પાસ ધ મેસેજ ટુ કિક આઉટ કોરોના વાયરસ આ અભિયાન કોના દ્વારા ચાલુ કરવામાં આવેલું? અગેન રિપીટ કરું છું, પાસ ધ મેસેજ ટુ કિક આઉટ કોરોના વાયરસ આ અભિયાન ચાલુ કરેલું છે ફિફા દ્વારા. અને ફિફા દ્વારા છે આ કોરોના વાયરસના પ્રત્યે જાગૃતતા ફેલાવવા માટે ભારતમાંથી કોને પસંદ કરવામાં આવેલા છે? સુનિલ છેત્રીને. કોને? સુનિલ છેત્રી. સુનિલ છેત્રી છે એ કઈ રમતના ખેલાડી છે? ફૂટબોલના. તો એ પણ અગત્યનું છે. તાજેતરમાં ભારતના કયા શહેરમાં ડ્રોનનો ઉપયોગ કરી અને શહેરને સેનિટાઈઝ કરવામાં આવેલા છે?
બરાબર. તો તાજેતરમાં જ ઇન્દોરમાં ડ્રોનનો ઉપયોગ કરી શહેરોને સેનિટાઇઝ કરવાનું નક્કી કરવામાં આવેલું છે. તો જવાબ આવશે ઇન્દોર. ઇન્દોર આવેલું છે મધ્યપ્રદેશમાં. ચાલો એક પ્રશ્ન તમારા માટે. મધ્યપ્રદેશ છે ત્યાં જૂના જે મુખ્યમંત્રી હતા કમલનાથ, બરાબર, એમણે રાજીનામું આપ્યું. એમના પછી જે મુખ્યમંત્રી બન્યા એ કોણ બન્યું? કમલનાથે રાજીનામું આપી દીધું, એના પછી જે મુખ્યમંત્રી બન્યા એ કોણ બન્યા એ તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે. તેના રાજ્યપાલ છે લાલજી ટંડન. નેક્સ્ટ, તાજેતરમાં હેશટેગ હોમ ઇન્ડિયા વિથ બુક અભિયાન કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું છે? હેશટેગ હોમ ઇન્ડિયા વિથ બુક આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે નેશનલ બુક ટ્રસ્ટ દ્વારા. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા આઈઆઈટીએ કોરોના વાયરસનો ટેસ્ટ કરતી કિટ પ્રોપ ફ્રી ડિટેક્શન એસે બનાવી છે? કોરોના વાયરસના ટેસ્ટ કરતી એક કિટ તૈયાર કરી છે આઈઆઈટી દિલ્હીએ. નામ આપેલું છે પ્રોપ ફ્રી ડિટેક્શન એસે, આઈઆઈટી દિલ્હીએ તૈયાર કરેલી છે. તાજેતરમાં ઓપરેશન નમસ્તે કોના દ્વારા શરૂ કરવામાં આવેલું? ઓપરેશન નમસ્તે શરૂ કરવામાં આવેલું છે ઇન્ડિયન આર્મી દ્વારા. ચલો, ઇન્ડિયન આર્મીના હાલમાં ચીફ એટલે કે વડા કોણ છે? બરાબર, ઇન્ડિયન આર્મી એના વડા કોણ છે એ તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે. અને કેટલામાં નંબરના છે, બરાબર, એ પણ તમારે મને કહેવાનું છે. બરાબર, બાકી ઇન્ડિયન નેવી છે, ઇન્ડિયન નેવીના વડા છે કરમબીર સિંઘ. બરાબર, અને ઇન્ડિયન એરફોર્સ એટલે કે ભારતની વાયુસેના એના વડા કોણ છે? આર કે એસ ભદૌરિયા. નેક્સ્ટ ક્વેશ્ચન, 21 દિવસના લોકડાઉન દરમિયાન જો કોઈ નાગરિક લોકડાઉનનું ઉલ્લંઘન કરે તો આપદા પ્રબંધન અધિનિયમની કઈ કલમ હેઠળ છે 2 વર્ષનો કારાવાસ થઈ શકે છે? તો જો આ લોકડાઉન દરમિયાન કોઈ પણ લોકડાઉનનું ઉલ્લંઘન કરે, પાલન ન કરે, તો આપદા પ્રબંધન અધિનિયમના કલમ 51-60 અંતર્ગત છે 2 વર્ષનો કારાવાસ થઈ શકે છે. બરાબર, તો ખાસ યાદ રાખજો, બહુ મહત્વનો પ્રશ્ન છે આ. તાજેતરમાં કયા દેશે કોરોના વાયરસનો માત્ર 5 મિનિટમાં પરીક્ષણ કરનાર કિટ વિકસાવી છે? માત્ર ને માત્ર 5 મિનિટમાં કોરોના જો પોઝિટિવ હશે તો 5 મિનિટની અંદર રિપોર્ટ આપી દેશે, આ કિટ વિકસાવી છે અમેરિકાએ. તો આ પણ બહુ મહત્વનો પ્રશ્ન છે. બરાબર, તો આજનો વિડીયો અહીં સમાપ્ત થાય છે. મજા આવી તો લાઈક કરો, શેર કરો આપના મિત્રો સાથે. નવા હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ સિમ્બલ જરૂર દબાવો જેથી આવનાર વિડીયો નોટિફિકેશન મળતી રહે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવા કરંટ અફેર્સ સાથે. ત્યાં સુધી રજા લઈએ. આવજો, બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી.